નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માટે હેડી સ્વ અધ્યયન પોથી આવેલી છે જેની અંદરથી આપણે લોકો ગણિત વિષયમાં આપણે લોકો એનું સોલ્યુશન કરાવશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર કરાવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સમય વિતાવ્યા વગર તો કે અહીં તમને લોકોને વિભાગ એની અંદર તમને લોકોને હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય છે દરેક હેતુલક્ષી પ્રશ્નનો એક ગુણ હોય છે અહીંયા તમને આપેલું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો પ્રત્યેકના એક ગુણ રેડી અને ખાસ અગત્યના પ્રશ્ન હોય છે તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને પહેલો જ પ્રશ્ન તમને કંઈક આ રીતેનો આપવામાં આવેલો છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય રેડી તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આપણા માટે કઈ આવશે તે આપણા માટે જાણવાની એક ઓલો બેનો તો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આપણા માટે આવશે બે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા આપણા માટે આવશે ચાર રેડી તો આના આપણે ભાગ પાડીશું તો બે ની બે ઘાત થશે અને અહીંયા કેટલા થઈ ગયા તો કે બે ની એક ઘાત છે એટલે બે જ આવશે ચાલો ગુસ્સા શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો તો ગુસ્સા માટે યાદ રાખો ગુસ્સા માટેની વાત એવી છે કે બંને સંખ્યાના અવયવોમાં જે

અવિભાજ્ય સંખ્યા બે છે અને એ જ પ્રમાણે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કેટલી છે તો કે ચાર છે હવે ચાર ના આપણે અવયવ પડીએ તો અહીંયા બે ની બે ઘાત થઈ જાય અને આના આપણે અવયવ પડીએ તો એ બે ના બે જ રહેવાના ચાલો ગુસ્સા માટેનું શું હતું તો કે ગુસ્સા માટે હતું બંનેમાં સામાન્ય હોય તો કે અહીંયા જોઈએ છે એ પ્રમાણે આપણને બંનેમાં સામાન્ય જોવા મળે છે કોણ છે તો કે અહીંયા બે અને અહીંયા બે ની બે તો તેમાં સૌથી નાની ઘાત પદો લેવાના તો સૌથી નાની ઘાત પદ કયું છે તો કે બે છે તો આનો ગુસ્સા કેટલો થઈ જશે બે એટલે ઓપ્શન નંબર બી આની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે તમને લોકોને ગુસ્સાના સ્થાન ઉપર ક્યારેક તમને લોકોને લસ્સા લખેલું આવે એ તો લસ્સા આનો મળશે ચાર ખાસ ધ્યાન રાખજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ગુસ્સા જેમ લસ્સા પણ શોધવાનો આવે ગુસ્સા જેમ લસ્સા આવું પણ શોધવાનું આવે તો ખાસ કરીને લો તમે લોકો ધ્યાન આપજો આવા પ્રશ્ન તમને લોકોને પૂછાતા હોય છે એડી જે આના ઉપરથી આધારિત છે જેના ઉપર આ રીતે તમારો લોકોએ સોલ્યુશન આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આમાં તમને ખ્યાલ આવી ગયો હશે પ્રશ્ન બે ઉપર જઈએ

ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ અહિયાં આ કામ કરી નાખે એકસો ના ભાગલા પાડે ત્રીસ ના ભાગલા પાડે પછી એના ઉપરથી ગુસ્સા શોધે એના ઉપરથી લસ્સા શોધે અને આ બેય કામ થઈ જાય પછી બંનેનો ગુણાકાર કરે તો ઘણો સમય ખવાઈ જાય તમારો રેડી અને આ સમયને વેડફો ન હોય ને તો ખાસ કરીને ધ્યાન આપી દેજો અહીંયા આસાનીથી સોલ્વ થઈ જાય પહેલી વસ્તુ એક વસ્તુ ચેક કરવાની અંદર તો કે પાછળનો અંક જો તમને ઝીરો આપેલો છે આ એકસાઠમાં ઝીરો આપેલો છે તો કે નહીં તો આ ઓપ્શન ન આવે એડી એ જ રીતે અહીંયા તમને ઝીરો આપેલો છે નહીં તો આ ઓપ્શન એ ન આવે તો બાકીના બે ઓપ્શન રહ્યા તો અહીંયા સામાન્ય કોમન સેન્સ બુદ્ધિ આપણે ચલાવીએ ને તોય આપણું કામ થઈ જાય કે અહીંયા ઓપ્શન નંબર ડી આવશે આપણે ચેક કરી લઈએ ચાલો ગુસ્સા અને આપણે નો ગુણાકાર છે આ અંદર આપણને એવું પૂછેલું છે તો આપણે શું કરશો બે પૂર્ણાંકો નો ગુણાકાર એટલે અહીંયા કેટલા થઈ ગયો પેલો પૂર્ણાંક છે એકસો છે બીજો પૂર્ણાંક કેટલો છે તો કે ત્રીસ છે ચાલો તો આનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો કરના કોઈ આપણો જવાબ છે ચાલો તન તેરીને કેટલા થઈ ગયા તો કે નવ અહીંયા ઝીરો નો ઝીરો લાગી ગયો ત્રણ અઠ્ઠા કેટલા થઈ જાય ચોવીસ તો અહીંયા ચાર થયા વિદા કેટલી મેળવી તો કે બે ત્રણ એકા ત્રણ ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ તો અહીંયા કેટલો તમારો જવાબ આવી ગયો પાંચ હજાર ચારસો નેવું આ ઓપ્શન નંબર ડી તમારો ક્લિયર થઈ ગયો હેડી આ તો તમને ખબર પડે એટલા માટે તમને લોકોને કમ્પ્લીટલી માહિતી સાથે ગણી દીધું હેઠળ બાકી ઓપ્શન ડાયરેક્ટ જ ફિફ્ટી ફિફ્ટી આપણે થઈ ગયો હતો હેડી ની જેમ જ અહીંયા ફિફ્ટી ફિફ્ટી થઈ ગયો હતો ડાયરેક્ટ ઓપ્શન તમને મળી ગયો હતો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ તો કે અહીંયા તમને લોકોને આપેલું છે કે ગુસ્સા અને તમારે મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપેલી સંખ્યાના સામાન્ય અવયવ તમારા માટે ગુસ્સા તરીકે આવે તો ચાલીસ અને ચાલીસ કયા ઘડિયામાં તમારા આવે એ તમારે ચેક કરી લેવાનું અથવા તો એમાં તમારે ટાઈમ પાસ ન કરવો હોય તો અહીંયા એકસો ચાલીસ ના મસ્ત મજાના ભાગલા કરી લેવાના આ રીતે ભાગ કરી લેવાના ચાલો બે વડે ભાગ ચાલ કેમ તો કે પાછળનો અંક કેટલો આપેલો છે ઝીરો બે ચાર છ આઠ આપેલો હોય તો બે વડે નિશેષ ભાંગી શકાય તો બે વડે ભાગ ચલાવીએ એટલે કેટલા મળ્યા આપણને ચાલો ફરી બે વડે ભાગ ચલાવો કેટલા મળી ગયા આપણને પાંત્રીસ હવે બે વડે ભાગ ચાલશે નહીં તો વિદ્યાર્થી મિત્રો ત્રણ ની ચાવી એપ્લાય કરો તો ત્રણ ની ચાવી એપ્લાય કરો તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો તમારો ત્રણ નો ગુણિત હોવો જોઈએ તો જ તમે ત્રણ વડે ભાગ ચલાવી શકો તો અહીંયા તો ત્રણ વડે ભાગ ચાલશે નહીં કારણ કે પાંચ ને ત્રણ કેટલા થઈ ગયા આઠ અને આઠ છે એ ત્રણ નો ગુણિત નથી તો હવે ચલાવવાની ચાવી તમારા લોકો માટે થઈ જશે પાંચ ની પાંચ સત્તા કેટલા થઈ ગયા પાંત્રીસ સાત એકા સાત ચાલો એકસો ચાલીસ ના ભાગલા પડી ગયા હવે ચાલીસ ના આપણે લોકો ભાગલા પાડી નાખો તો ચાલીસ ના અહીંયા બે વડે ભાગ ચલાવો એટલે કેટલા થઈ ગયા વીસ બે વડે ભાગ ચલાવો એટલે કેટલા આવ્યા દસ બે વડે ભાગ ચલાવો એટલે કેટલા આવ્યા પાંચ અને પાંચ એકા કેટલા થઈ ગયા પાંચ ચાલો બંનેના ભાગ લખી નાખો તો એકસો ચાલીસ માટે અહીંયા ગુણ્યા પાંચ જોઈ રેડી હવે ગુસ્સા આપણે મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા ગુસ્સા માટે કામ કરવાનું છે તો કે ગુસ્સા માટે કઈ રીતે આવશે તો કે ગુસ્સા એકસો ચાલીસ અલ્પ વિરામ ચાલીસ ચાલ

સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ અને અહીંયા પણ શું આપેલું છે પાંચ આ અવયવ છે તો સામાન્ય અવયવ હોય તેમાં સૌથી નાની ઘાત વાળું તો આ બે ની બે ઘાત નાની છે કે બે ની ત્રણ ઘાત નાની તો અહીંયા સામાન્ય છે બે ની બે ઘાત નાની છે ચાલો બે ની બે ઘાત લીધી પાંચ ની ઘાત ની આપણે સરખામણી કરીએ તો એમાં પાંચ ને એક એક જ ઘાત છે એટલે એક વખત લઈ લેવાનો સામાન્ય અવયવ એક વખત લેવાનો હોય તો અહીંયા પાંચ થઈ ગયા ચાલો બે ની બે ઘાત એટલે કેટલા આવ્યા ચાર

પ્રત્યેક ત્રણ ક્રમિક સંખ્યાઓ કીધી એટલે આપણે કઈ લઈ લેશું તો આપણે સામાન્ય રીતે પ્રકરણ ક્રમિક સંખ્યાઓ ધન જ લેવાની તો આ ત્રણ થઈ ગઈ ક્રમિક સંખ્યા કીધી એટલે એક બે ત્રણ તમે પાંચ થી શરૂઆત કરો તો પાંચ છ સાત પણ આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નને સોલ્વ કરવા માટે તમારે લોકોએ ફરજિયાત એક થી જ લેવાની એટલે એક બે ને ત્રણ તમે ત્રણ લીધી ચાલો ત્રણ ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ હવે આનો ગુણાકાર કરી નાખો કેટલો જવાબ આવ્યો છ તો આ ઓપ્શન તમારો ક્લિયર તમારો ક્લિયર થઈ ગયો છિ હવે હોય તો આને ગુણ્યા ચાર લઈ લેવાનું છ ચોક ચોવીસ વડે વિભાજ્ય છે હેડી પ્રત્યેક બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ અથવા તો પ્રત્યેક બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે બે વડે વિભાજ્ય છે રેડી 3 આવે તો કેટલા વડે વિભાજ્ય 6 વડે વિભાજ્ય 4 આવે તો 24 વડે વિભાજ્ય રેડી આ ખાસ કરીને કમ્પ્લીટ કરી નખાય રેડી આની પાછળ બીજું નો વેઢ ફાય આ યાદ રાખજો આ તૈયાર કરી નાખજો અગત્યનો છે ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો બીજો વિકલ્પ અહીંયા આપી દીધો છે હેતુ લક્ષી પ્રશ્ન 65 અને 117 ના ગુસ્સા ને 65m 117 સ્વરૂપમાં લખી શકાય તો m ની કિંમત શોધો હવે આ પ્રશ્ન આ રીતે જ પૂછાય એવું જરૂરી નથી બીજી રીતે પૂછાય આ જેને બાબત વર્ણનાત્મક રીતે લખી છે અને હું શોર્ટ કરી દઉં જો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને આવું પૂછાય ગુસ્સા કાઉસમાં પાસઠ અલ્પવિરામ એકસો સત્તર બરાબર પાસઠ એમ માઇનસ એકસો સત્તર આ રીતે તમને આપે અને તમને એમ કહે કે એમની કિંમત શોધો તો પહેલું કામ આપણે લોકો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાસઠ ના અવયવ પાડો તો તેર પંચાને પાસઠ થઈ ગયું રેડી ત્યારબાદ એકસો સત્તર માટે જોઈએ તો એકસો માટે એકસો માટે તમે અવયવ પાડો તો તેર કેટલા થઈ ગયા એકસો એડી તો આમાં સામાન્ય હોય એવું કોણ છે તો કે તેર સામાન્ય છે જો તો એ આપણો માટે ગુસ્સા બની ગયો તો 65 અને 170 નો ગુસ્સા કયો થઈ ગયો 13 તો આ ગુસ્સા કૌંસમાં 65 અલ્પવિરામ 170 જે લખેલા છે ને ત્યાં આપણે કેટલા લખી નાખશું તો કે અહીંયા તે લખી નાખશું ચાલો બાકીનું સ્વરૂપ આપણે લખી નાખીએ તો કે 65m માઈનસ કેટલા આવ્યા 170 170 ને બરાબર ની આપણે ડાબી બાજુએ લઈ આવીએ

નવનીત પ્રકાશનની એક મટીરિયલ છે જે નવનીત છે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી લઈને બાર સુધીના તમામ વિષયની નવનીત જો તમે ઘર બેઠા વસાવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોલ કરી ઇન્ક્વાયરી કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે અને ખાસ બોર્ડની પરીક્ષા માટે જે ધોરણ દસના બોર્ડની પરીક્ષા આપે છે ને એના માટે ખાસ અગત્યનું અને હેલ્પફુલી મટીરિયલ છે તો આ ધ્યાન રાખજો રેડી વિદ્યાર્થી મિત્રો વસાવવા માંગતા હોય તો અહીં તમને નંબર આપેલો છે અને નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો ચલો વિદ્યાર્થી મિત્રો આગળની બાબતમાં જઈએ તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ખાસ અગત્યનો પ્રશ્ન આપી દીધો પાંચની એમ ઘાતનો અંતિમ અંક પાંચ છે રેડી પાંચની એમ ઘાત નો અંતિમ અંક પાંચ છે હવે એમ બરાબર તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લો

એક ઘાત છે તો અંતિમ અંક કેટલો આવ્યો પાંચ પાંચ ની બે ઘાત છે તો અંતિમ અંક કેટલો છે પાંચ તો અહીંયા તમે લોકો પાંચની કોઈ પણ ઘાત લેવામાં આવે એમ બરાબર તમને કોઈ પણ સંખ્યા પસંદ કરવામાં આવે 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 તો તો એનો અંતિમ કેટલો જ વિધાન કેવું છે ખરું છે વિધાન કેવું છે ખરું આ ધ્યાનમાં લેજો ચલો પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ચોવીસ વડે વિભાજ્ય છે પ્રત્યેક ત્રણ ક્રમિક ગુણાકાર ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ચાલો ત્રણ ક્રમિક લઈ લો એક બે અને ત્રણ આનો ગુણાકાર કરી નાખો ત્રણ દુ કેટલા થયા છ તો અહીંયા એમ કહે છે ચોવીસ વડે વિભાજ્ય છે પણ ચોવીસ વડે વિભાજ્ય ન હોય કેટલા વડે વિભાજ્ય હોય છ વડે વિભાજ્ય હોય તો વિધાન કેવું છે ખોટું છે એટલે આ વિધાન તમારા માટે ખોટું છે આ ધ્યાન રાખજો અહીંયા તમને લોકોને આગળની સ્લાઇડમાં આપણે લોકોએ ચર્ચા કરી કે પ્રત્યેક ત્રણ આવે પ્રત્યેક બે આવે પ્રત્યાર આવે તો કઈ રીતે કામ લેવાનું આવે તો પ્રથમ ચાર સંખ્યાઓનો ગુણાકાર કરી નાખવાનો એ તમારો જવાબ આવે તો પ્રથમ બે સંખ્યા કઈ છે એક અને બે ગુણાકાર કરો કેટલા થાય બે થાય તો પ્રથમ પ્રત્યેક તમારી બે ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર તમારા માટે કેટલા આવશે બે વડે વિભાજ્ય છે પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાકોનો ગુણાકાર કેટલા વડે વિભાજ્ય છે છ વડે વિભાજ્ય છે

તો અહીંયા તમારે શું કરવાનું તો કે અઢાર છે ને અઢાર અહીંયા તમને અઢાર આપેલા છે ગુસ્સા બરાબર કેટલા આપ્યા અઢાર આપ્યા રેડી તો હવે લસા બરાબર તમને અહીંયા કઈ કિંમત મળવી શક્ય છે તો કે લસા બરાબર તમારા લોકોને અઢાર એકાના ઘડિયાની અંદર આવતી કિંમત કોઈ પણ હશે ને એ શક્ય છે રેડી તો અઢાર એકા અઢાર અઢાર દુ છત્રી અઢાર તેરી કેટલા થઈ ગયા ચોપન થઈ ગયા અડતાલીસ તો ક્યાંય દેખાણા જ નહીં તો કે આ શક્ય છે નહીં આ યાદ રાખવાનું ગુસ્સા છે ને એ લસાનો એક અવયવ છે ગુસ્સા છે એ લસાનો

હંમેશા કેટલો હોય છે એક હોય છે બાર લીધા છે બે સંખ્યાઓ તો અગિયાર ને બાર લીધી અગિયાર ના ભાગલા કેવા થઈ ગયા તો કે અગિયાર એક અગિયાર થઈ ગયા આના ભાગ તમે પાડો તો કેટલા થઈ ગયા બે નો વર્ગ ગુણ્યા ત્રણ થઈ ગયા તો આનો ગુસ્સા કેટલો થાય તો કે ગુસ્સાનો એક થાય રેડી ગુસ્સા કેટલો થાય એક અને લસા કેટલો થાય તો કે એના ગુણાકાર જેટલો થાય રેડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લસા હંમેશા એક હોય છે તેથી વિધાન કેવું છે ખોટું છે ચાલો પાઇ એ સમય સંખ્યા છે ખાસ અગત્યનો કરી જ નાખવું ફરજિયાત બોર્ડની પરીક્ષા માટે પાઇ એ સમય સંખ્યા છે તો વિધાન કેવું છે ખોટું છે એડી સામાન્ય બાબતથી આપણને ખ્યાલ આવી જાય ચોપડીની અંદર બેસ્ટ થિયરી તમને લોકોને આપેલી છે હેડી જ્યાં તમને ખબર પડી જાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ શું રખાય તો કે અહીંયા પાય એ સમયસંખ્યા છે એ ખોટું વિધાન છે તો પાય એ અસમય સંખ્યા છે બાવીસના છેદમાં સાત છે એ સમય સંખ્યા છે ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે આપણે લોકો અમુક અમુક પ્રકરણની અંદર પાયની કિંમત ના છેદમાં સાત ઉપયોગ કરીએ છીએ તો આપણને એમ થાય કે પાય પૂછાણું છે ના છેદમાં સાત તો સમય છે તો આને સમય ચીકી દે એમ ન ચાલે હેડી પાય કેવી છે અસમય સંખ્યા છે જ્યારે ના છેદમાં સાત કેવી છે સમય સંખ્યા છે તો આને ખાસ કરીને ધ્યાન રાખજો પાઈ એ અસમય સંખ્યા છે એટલે અહીંયા આપણે સમય પૂછ્યું હતું એટલે આપણે વિધાન કેવું કર્યું ખોટું ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ ફરી એક તમારા માટે મસ્ત મજાની માહિતી આપેલી છે જે તમારે સ્વ અધ્યયન પોથી છે અત્યારે રેડી એ સ્વ અધ્યયન પોથીનું તમે લોકો જવાબ સહિત સોલ્યુશન મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને વિદ્યાર્થી મિત્રો તમે લોકો સોલ્યુશન માટે ઇન્ક્વાયરી કરી શકો છો હેડી જેની અંદર તમને લોકોને બધા જ વિષયનું તમને વિષય વાઇઝ સરળ ભાષાની અંદર સોલ્યુશન આપવામાં આવશે તો અહીં તમે તમે આપેલા નંબર ઉપર ફોન કરી અને લોકો સોલ્યુશન મેળવી શકો છો જેની અંદર તમને જે તમારી પાસે અત્યારે આપેલી સ્વ અધ્યયન પોથી છે એ સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન હેડી અહીં તમને લોકોને આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે લોકો ઇન્કવાયરી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ચલો આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નમાં આપણે લોકો વિકલ્પ અને ખાલી ઓલા ખરા ખોટા નું કામ આપણે પૂરું કર્યું હવે આપણા માટે શું આવ્યું તો કે ખાલી જગ્યા આવી ચાલો પાંચ હજાર પાંચ બાપુ આ તો ચોપડીનો બેઠો હેડી ચોપડીનો બેઠો છે અને ખાસ અગત્યનો છે કેમ તો કે ચાવી આના માટે બહુ અગત્યની છે ચાવી યાદ હોય તો કામ થાય હેડી તો પાંચ હજાર પાંચ ચાલો પાંચ હજાર પાંચ આપેલા છે પાંચ હજાર ને ના આપણે અવિભાજ્ય અવયવની રીતેથી અવયવ પાડીને બતાવવાનું છે

અને સરવાળો ત્રણ નો ગુણિત હોય તો ત્રણ વડે નિશેષ ભાંગી શકાય તો અહીંયા આપેલા અંકોનો આપણે સરવાળો કર્યો પાંચ ને પાંચ કેટલા થયા તો કે દસ થયા ચાલો દસ થયા તો દસ છે એ ત્રણ નો ગુણિત નથી તો ત્રણ વડે નિશેષ ભાંગી શકાશે નહીં હવે કોનો વારો આવ્યો તો કે પાંચ ની ચાવી પાંચ ની ચાવી શું કહે છે તો કે પાંચ ની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાનો અંતિમ અંક અથવા એકમનો અંક કેટલો હોય ઝીરો અથવા પાંચ હોય તો પાંચ વડે નિશેષ ભાંગી શકાય તો અહીંયા જુઓ અંતિમ કેટલો છે પાંચ તો ચાલો ચાલો પાંચ વડે નિશેષ ભાંગી નાખીએ તો પાંચ વડે આપણે નિશેષ ભાંગશું તો અહીંયા કેટલા થઈ ગયા એક હજાર ને એક થઈ ગયા હવે પાંચ વડે ની ચાવી પાછી જુઓ તો કે ઝીરો અને પાંચ કીધું હતું તો અહીંયા તો એક છે હવે પાંચ વડે ભાગ ચાલશે નહીં તો આપણે અગિયાર ની ચાવી એ કૂદકો મારતા પહેલા પાંચ અને અગિયાર ની વચ્ચે એક અવિભાજ્ય સંખ્યા આવે જો કઈ તો કે સાત તો સાત ને મળતું જવાનું તો સાત વડે ભાગ ચલાવો ચાલો સાત એકા કેટલા થઈ ગયા સાત કેટલા એકસો ને તેતાલીસ થઈ ગયા હેડી હવે વિદ્યાર્થી મિત્રો સાત વડે ફરી વખત આપણે ભાગ ચલાવી કે સાત વડે સાહેબ હવે ભાગ ચાલે નહી હવે તમે સાત વડે ભાગ ચલાવો તો શું થાય તો સાત દૂન ચૌદ તો ત્રણ શેષ વધી એટલે સાત વડે ભાગ નહીં ચાલે તો હવે કેના વડે ભાગ ચલાવવાનો તો કે અગિયાર ની ચાવી જો એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકો નો સરવાળો જો જો સમાન મળે તો અગિયાર વડે ભાગ ચાલે તો વિદ્યાર્થી મિત્રો એને ચેક કરી નાખીએ એકસો ને તેતાલીસ તમને આપેલા છે એકી સ્થાને રહેલો અંક એટલે એક અને ત્રણ એકી સ્થાને છે આ બંનેનો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવ્યો તો કે ચાર આવ્યો અને અહીંયા તમને બેકી સ્થાન ઉપર કેટલા આપેલા છે તો કે બેકી સ્થાન ઉપર આપણને ચાર જ આપેલા છે તો આ તો સમાન મળ્યા

રેડી આ રીતેનો આન્સર તમારો બનશે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓને આવા પ્રકારના દાખલામાં પ્રોબ્લેમ આવતી હોય ને તો ખાસ કરીને આપણા વિડીયો કમ્પ્લીટલી જોઈ લેજો જેથી તમને આ પ્રકારનો પ્રોબ્લેમ અહીંથી નીકળી જાય રેડી ખાસ આ ચોપડીનો બેઠો હતો દાખલો આપણા માટે ચાલો આગળ વધીએ થિયરિકલ પ્રશ્નો છે રેડી અને થિયરિકલ પ્રશ્નને સોલ્વ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર રેડી પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓની અંદર પહેલો જ વિડીયો હશે વિદ્યાર્થી મિત્રો થિયરી કમ્પ્લીટ સચોટ અને સરળ માહિતી સાથે તમને આપેલી છે તો આ ખાસ કરીને તૈયાર કરાય કે સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત તમને કેવો મળે તો કે સમય સંખ્યા સાથે સમય સંખ્યા સાથે તમે અસમય સંખ્યાનો સરવાળો બાદ બાકી ગુણાકાર ભાંગાકાર કોઈ પણ ક્રિયા કરોને તો તમને મળતો સંખ્યા એટલે કે મળતી સંખ્યા જે છે એ હંમેશા સંખ્યા જ મળે તો અહીંયા તમને લોકોને જવાબ આવશે અસમય સંખ્યા આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે તમને મળતી સંખ્યા કેવી હશે અસમય જ હશે તો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત તફાવત એટલે કે તમારે અહીં વાત જે કરેલી છે એ તમારા માટે કરેલી છે બાદ બાકીની એની સરવાળો કે બાદ બાકી તમને હંમેશા કે એટલે કેવી મળે તો કે અસમય જ સંખ્યા મળે આ ધ્યાન માં લેજો ચલો મસ્ત મજાનો અહીંયા તમને લોકોને 13મા નંબરને હેતુ લક્ષી પ્રશ્ન એટલે કે ખાલી જગ્યા સ્વરૂપે આપેલો છે અહીંયા તમારા લોકોએ સાદુરૂપ આપવું પડશે વિદ્યાર્થી મિત્રો તો કે 5 નો વર્ગ વર્ગમૂળની અંદર 5 નો વર્ગ 1 નો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે આ બે ઓપ્શન છે આપણા માટે તો અહીંયા શું થઈ ગયું તો કે 5 નો વર્ગ કરો એટલે કેટલા થયા 25 થયા

ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે આપણા માટે આ એમસીક્યુ નો અગત્યનો શબ્દ એટલે આ છે અવિભાજ્ય પૂર્ણાંકો છે અવિભાજ્ય પૂર્ણાંકો એટલે કોઈ પણ તમે લઈ લો ધારો કે બે ત્રણ અને પાંચ લઈ લીધા બે ત્રણ અને પાંચ લઈ લીધા હવે તમે આ સંખ્યાનો લસા ગોતો તો લસા શું મળે તો કે એના ગુણાકાર જેટલો મળે લસા કેટલો મળે ગુણાકાર જેટલો અને અહીંયા ખાસ કરીને નોંધનીય બાબત એ છે એક યાદ રાખી જ લ્યો કે તમને લોકોને અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા એક મળે એડી બે હોય ત્રણ હોય ચાર હોય ગમે એટલી અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યાનો તમને ગુસ્સા પૂછે ને તો એક અને લસ્સા જ્યારે પૂછે ને તો જેટલી સંખ્યા આપેલી છે ને બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખો એટલે એ તમારો લસ્સા મળશે તો અહીંયા તમને લોકોને સિમ્પલ બાબતમાં સમજી જાય ને એડી એટલે તમારા લોકોને ક્લિયર થઈ જાય અહીંયા તમને લોકોને અવિભાજ્ય સંખ્યા આપેલી હોય ને તો અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય એક અને લસા કેટલો હોય તેના ગુણાકાર જેટલો તો અહીંયા ગુણાકાર થઈ જાય તો અહીંયા સંખ્યા કઈ છે પી ક્યુ અને આર તો આને તમને લસા મળી ગયો એડી ગુસ્સા કેટલો હોય એક તો દરેક અવિભાજ્ય સંખ્યા જે તમને આપેલી હોય એમાં તમને લોકોને ભિન્ન ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય ને તો ગુસ્સા કેટલો થઈ જાય એક થાય લસા તમારો કેટલો થાય તો કે ગુણાકાર જેટલો થાય આ મગજમાં ફિટ કરી લેજો એડી આ થિયરીની અંદર તમામ બાબતની ચર્ચા કરેલી છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને 0.0 બસો ને બાવીસ એ ખાલી જગ્યા સંખ્યા છે તો કેવા પ્રકારની સંખ્યા છે અહીંયા તમને તમને લોકોના ઓપ્શનમાં બતાવેલા છે કે શાંત છે અનંત છે કે અનંત અને આવૃત છે અનંત અને આવૃત છે ચાલો કોમન સેન્સ વાપરીને આપણે કામ કરીએ શું તો કે અનંત હોય ને તો પાછળ ડેશ ડેસ ડેસ ડેશ આપેલું હોય હેડી અનંત હોય ને તો તમને શું આપેલું હોય ડેશ ડેસ 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 આપેલું હોય તો ડેસ આપેલું છે જ નહીં જો ઝીરો પોઈન્ટ ઝીરો બે બે સંખ્યા પૂરી થઈ ગઈ તો આ સંખ્યા કેવી છે શાંત છે ડાયરેક્ટ જવાબ તમને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો તો આ તમારી સંખ્યા તમારે કેવી મળશે શાંત મળે છે એકદમ મસ્ત વિકલ્પ હતો આ તમારા માટે અનંત અને અનંત આવૃત્ત તમને લોકોને બતાવેલી હતી એની અંદર તમને લોકોને પાછળ ડેશ ડેસ આવે ને તો જ અનંત માટે વિચાર કરાય બાકી વિચાર કરવાનો હોય નહીં અમુક આસાન કામ હોય એની અંદર આગળ વધવાનું તમારે આ રીતે ચાલો વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે અહીં તમને લોકોને જે વિડિયો હતો એ તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરતા જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો દરેક સ્વ અધ્યયન પોથી જે છે એના દરેક ભાગના વિડીયો ગણિત વિષયની અંદર તમને લોકોને આપણી ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો મળી આગલા ભાગની અંદર ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત ચલો